नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट SPCC जेमां आपणे SP अंदर आपणे बीजू चैप्टर जोई रह्या छे। अने आजनो प्रश्न छे सेक्रेटरीनी निमणूक अंगे ने लगती जोगवाईओनी चर्चा करो। आपणे कंपनीमां जे सेक्रेटरी राखीए छे तेना माटे कई कई जोगवाई करी छे। पहेला तो जे 2013 मुजब कंपनीनी सेक्रेटरी चावीरूप व्यक्ति छे, आ की मैनेजर पर्सन याद रखो। आगळ एक प्रश्न आवशे एमां कई कई व्यक्तिनो समावेश थाय एमां વાતચીત કરીશું આપણે। तो તેની નિમણૂક કરતી વખતે એટલે કે સેક્રેટરી નિમણૂક કરતી વખતે કંપની ધારામાં નીચેની જોગવાઈઓ પાલન કરવું પડે છે। કઈ કઈ જોગવાઈ છે? પહેલા જ કીધું છે કે તમે જે વ્યક્તિને સેક્રેટરી તરીકે રાખો છો તે જે કંપનીમાં ભરપાઈ થયેલી મૂડી કેટલી કીધી છે 5 કરોડ રૂપિયા કે તેથી વધારે હોય, મતલબ કે એ કંપનીની ઓછામાં ઓછી મૂડી કેવી હોવી જોઈએ 5 કરોડ અથવા તેથી વધારે, જો હોય તો એની અંદર તમે સેક્રેટરી નિમણૂક કરવી ફરજિયાત રહેતી હોય છે। પહેલું શું યાદ રાખવાનું, 5 કરોડ રૂપિયા કે તેથી વધુ ભરપાઈ થયેલી મૂડી હોય તો તમારે સેક્રેટરી રાખવા જરૂરી રહેતા હોય છે। એના પછી બીજું કે કઈ વ્યક્તિને તમે સેક્રેટરી તરીકે રાખી શકો છો, કે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય છે, જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એને તમે થોડા કે રાખી શકવાના છે તો પોસિબલ છે જ નહીં, તો જીવન વ્યક્તિને તમે નિમણૂક થઈ શકે છે। ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં, મતલબ કે એક કંપની છે એની અંદર આખી પેઢીને સેક્રેટરી બનાવો કે આખી સંસ્થાને સેક્રેટરી બનાવો એ તો પોસિબલ છે નહીં, પણ પર્ટિક્યુલર વ્યક્તિને તમે સેક્રેટરી બનાવી શકો છો। કોને બનાવી શકો છો? પર્ટિક્યુલર વ્યક્તિને। એના પછી આગળ કંપનીમાં જે સેક્રેટરી તરીકે જે વ્યક્તિને રાખો છો એ નાદાર અસ્થિર મગજનો કે સગીર વ્યક્તિ હોઈ શકવો જોઈએ નહીં। નાદાર એટલે કે દેવાદાર કહીએ આપણે, પછી અસ્થિર મગજ એટલે માઇન્ડ ડિસ્ટર્બ, મતલબ કે જે આપણે કહીએ તો એ બધું સમજી ન શકતો હોય, અને સગીર વ્યક્તિ જે 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય તેને પણ તમે રાખી શકતા નથી, કારણ કે તેઓ કરાર કરવા માટે અસમર્થ છે, એ લોકો આગળ કરાર કરી શકતા નથી। ફરીવાર પહેલાં શું કીધું, ભરપાઈ થયેલી મૂડી કેટલી હોવી જોઈએ 5 કરોડ કે તેથી વધારે, કઈ વ્યક્તિને રાખી શકો છો, જીવન વ્યક્તિને રાખી શકો છો, કોને ન રાખી શકાય, નાદાર અસ્થિર મગજનો અને સગીર વ્યક્તિને રાખી શકાય નહીં, કારણ કે એ લોકો કરાર કરવા માટે સમર્થ નથી। એના પછી ચોથો ટોપિક જોઈએ, સેક્રેટરી તરીકે જે વ્યક્તિને નિમણૂક કરવાની હોય તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, મતલબ એની પાસે ડિગ્રી હોવી જોઈએ CSની, જે કોણ આપે છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા એ પ્રમાણપત્ર આપે છે એવું એની પાસે હોવું જોઈએ, અલબત્ત કે તે વ્યક્તિ ચાર્ટર્ડ સેક્રેટરી હોવો જોઈએ। શું હોવો જોઈએ? ચાર્ટર્ડ સેક્રેટરી। ફરીવાર સૌથી પહેલાં શું કીધું છે, 5 કરોડ કે તેથી વધારે ભરપાઈ થયેલી મૂડી, પછી જીવન વ્યક્તિ રાખી શકો છો, અસ્થિર મગજ ના રાખી શકાઓ, અને એની પાસે શું હોવું જોઈએ, પ્રમાણપત્ર હોવું જોઈએ। એના પછી પાંચમો ટોપિક જોઈએ, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં એટલે કે જે સભા બોલાવવાની છે તેમાં ઠરાવ પસાર કરવો પડે છે, બરાબર। આ ઠરાવમાં જોઈએ તો તેની નિમણૂક અંગેની શરતો, મતલબ કોની નિમણૂક, તો કે સેક્રેટરીની, પછી તેના મહેનતાણા અંગેનો સ્કેલ, મતલબ કે એને કેટલું આપવામાં આવશે, તેની મેમ્બરશીપ નંબર હોવો જોઈએ, શું હોવું જોઈએ, નિમણૂક અંગેની શરતો હોવી જોઈએ, સ્કેલ હોવો જોઈએ પગારનો, અને એનો મેમ્બરશીપ નંબર પણ હોવો જોઈએ। આગળ સેક્રેટરી તરીકે KMP તરીકે નિમવામાં આવેલ સંમતિ લેવી પડે છે। KMP શું છે તે અમે હમણાં જ તમને કીધું હતું, જો કી મેનેજર પર્સન, જે સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે તેને ઓળખવામાં આવતા હોય છે। તો અહીંયા આગળ આપણે શું જોઈ ગયા, સેક્રેટરી અંગેની જે નિમણૂક માટેની જે જોગવાઈઓ છે તે, હવે મેં તમને જે અગાઉ કીધું હતું કે કી મેનેજરીય પર્સન તે આપણે અહીંયા આવે છે, તમે જોઈ શકો છો, જુઓ કે કંપની દ્વારા નીચે મુજબની 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે KMPમાં। કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે? 5 KMPમાં। કોણ કોણ? તો MD મેનેજિંગ ડિરેક્ટર આવે, કંપનીના સેક્રેટરી આવે, પૂર્ણ સમયના સંચાલક આવે, મુખ્ય નાણાકીય અધિકારી આવે, અને પાંચમું બીજા કોઈ એવા અધિકારી જે કંપની ધારા પ્રમાણે ખાસ દર્શાવેલા હોય। આવી રીતે કેટલી વ્યક્તિ સમાવેશ થાય છે KMPમાં? 5। કોણ કોણ આવે છે? તો ફરીવાર પહેલું મેનેજિંગ ડિરેક્ટર, બીજું કંપની સેક્રેટરી, ત્રીજું પૂર્ણ સમયના સંચાલક, ચોથું મુખ્ય નાણાકીય અધિકારી, અને પાંચમું શું આપ્યું છે, બીજા કોઈ એવા વ્યક્તિ જે અધિકારી કે જે કંપની ધારા પ્રમાણે ખાસ દર્શાવેલા હોય છે।
एना पछी आग आपणे प्रश्न जोई रह्या छे, जे हमणां मैं तमने आ समजाव्यो एना पछी नवो प्रश्न जोईए तो शुं नाम आप्युं छे कि सेक्रेटरीना हुद्दानो अंत केवी रीते आवे। मतलब तमे निमणूक करो छो तो स्वाभाविक वात छे एवा कृत्यो के जे सेक्रेटरी करे तो एने आपणे राखता नथी। जोईए कया कया संजोगों तो सेक्रेटरी निमणूक संचालक मंडळनी सभामां ठराव पसार करीने करवामां आवे छे। मतलब सेक्रेटरीने जे निमणूक करवामां आवे छे ने राखवामां आवे छे तो सभा बोलाईने ठराव पसार करवामां आवशे। तेना होद्दाने अंत आम तो करारनी शरतो मुजब थाय, मतलब एने जे निकाळवो होय कंपनीमांथी तो ए करार प्रमाणे थाय, करारमां जे शरतो होय ए प्रमाणे थाय। तदुपरांत नीचेना संजोगोमां पण तेना होद्दानो अंत आवे। मतलब चलो एने राख्यो कई रीते, तो सभा बोलाई ठराव पसार कर्यो, एने निकाळवो होय तो करार प्रमाणे थाय, करारनी शरतो प्रमाणे थाय। પણ અમુક સંજોગો એવા છે કે જેમાં તમે એને રાખી શકતા નથી, તો એ સંજોગો જોઈશું કયા સંજોગોમાં એને તમે ન રાખી શકો। સૌથી પહેલાં કીધું કે સેક્રેટરીનું અવસાન થઈ જાય, મૃત્યુ થાય તો પછી ક્યાંથી લાવવાનો, એનો હોદ્દો ઓટોમેટિકલી જઈ જતો રહે। પછી કીધું તે કરાર કરવામાં અસમર્થ થાય, કદાચ એ પાગલ થઈ જાય, માનસિક બીમારી થઈ જાય તો પણ એને તમે ના રાખી શકો। પછી એને નોટિસ આપીને તેને છૂટો કરી શકાય છે। ત્રણ સંજોગ, પહેલાં શું કીધું, એ મૃત્યુ પામે તો બી ના રહે, અસમર્થ એટલે કે કદાચ પાગલ થઈ જાય ગમે તે કારણસર તમે ના રાખી શકો છો, નોટિસ આપીને પણ એને છૂટો કરી શકાય છે। એ પોતે સામેથી રાજીનામું લે કે ભાઈ મારે આવા કામ કરવું છે નહીં તો પણ એ નીકળી શકે છે। પછી પાંચમું શું કીધું છે, કંપનીને સ્થાપના પછી કોઈ કારણસર ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે। કંપની ક્યારે ચાલુ થાય, જ્યારે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે ત્યારે। પણ જો આ પ્રમાણપત્ર મળ્યું જ ન હોય અને આપણે અગાઉથી સેક્રેટરી રાખી દીધો હોય તો આ સેક્રેટરીને હવે આપણે શું કરવો પડે, નીકાળી દેવો પડે। ફરીવાર પહેલાં શું કીધું, મૃત્યુ પામે, અસ્થિર મગ, અસમર્થ થઈ જાય, નોટિસ આપીને છૂટો કરો, એ સામેથી રાજીનામું માંગે કે પોતે રાજીનામું આપી દે કે ભાઈ ચલો હવે હું આવવાનો છું નહીં, સ્વૈચ્છિક નિવૃત્ત થઈ જાય। એના પછી ધંધો શરૂ કરવાનો પ્રમાણપત્ર ન મળે। એના પછી છઠ્ઠું શું આપ્યું છે કે સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે। તમને ખ્યાલ હશે કે સેક્રેટરી છે ને ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ છે, કંપની પાસે કંપનીની મોટાભાગની ડિટેલ, જે કોન્ટ્રાક્ટ, જે કરારો છે, એ બધી જ માહિતી સેક્રેટરી પાસે હોય છે। પણ જો એ કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે કંપની જોડે તો પણ એને રાખવામાં આવે નહીં। પોતાના કાર્ય જે સારી રીતે કરવું જોઈએ પણ એમાં શું દર્શાવે, બેદરકારી દર્શાવે। સ્વાભાવિક વાત છે, સેક્રેટરી છે, જવાબદાર વ્યક્તિ છે તો એને કામ કરવું જોઈએ, પણ કાર્યમાં બેદરકારી દર્શાવે તો કંપનીને નુકસાન થાય, તો એવા સંજોગોમાં એને રખાય નહીં। એ પછી કંપની દ્વારા એની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે, કાયદાનું પાલન ન કરે, જોગવાઈઓનું પાલન ન કરે તો પણ તમે એને રાખી શકો નહીં, છૂટો કરી દેશો પછી તમે। તે અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે, કંપનીને ખબર જ ન હોય, અંદરને અંદર કંઈક ને કંઈક આગુ પાયું કરીને કમિશન મેળવતો હોય તો પણ તમે એને રાખશો નહીં, ને લાસ્ટમાં શું આપી, કંપની ફળચામાં જાય એટલે કે ખોટમાં જાય। આમાં જુદા જુદા સંજોગો છે, સોરી 11મું છે આપણી પાસે, એટલે ફળચામાં જાય એટલે શું, ખોટમાં જાય તો પણ તમે એ વ્યક્તિને સેક્રેટરી તરીકે કંપનીમાં રાખતા નથી। 11મું શું કીધું છે, કંપની દ્વારાની જોગવાઈ મુજબ નિયત સમયની નોટિસ આપીને પણ તમે એને સ્વૈચ્છિક રીતે છૂટો કરી શકો છો, મતલબ નોટિસ દ્વારા તમે એને છૂટો કરી શકો છો। ફરી એકવાર નજર મારી કે કઈ કઈ સંજોગોમાં સેક્રેટરીનો અંત આવે છે હોદ્દાનો, તો અવસાન પામે, અસમર્થ થાય, નોટિસ આપીને રાજીનામું આપી દે, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળ્યું હોય, વિશ્વાસઘાત કે દગો કરે કંપની જોડે, બેદરકારી દર્શાવે કામમાં, પછી જોગવાઈનું પાલન ન કરે, કમિશન મેળવતું હોય અંદરને અંદર, કંપની ફરચામાં જાય, અને નોટિસ આપીને સ્વૈચ્છિક રીતે પણ તમે એને શું કરી શકો છો, છૂટો કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે લેક્ચરમાં આજે શું જોઈ ગયા, સૌથી પહેલાં સેક્રેટરીને તેને લગતી જોગવાઈઓની ચર્ચા, બરાબર, એના નિમણૂક માટેની, એના પછી આપણે KMP જેમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થતો હતો એ જોઈ ગયા, અને એના પહેલાં આપણે શું જોઈ ગયા, કંપનીના સેક્રેટરીના હોદ્દાનો ક્યારે, એટલે કે સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતે આવી શકે છે એ આપણે જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આશા રાખું છું કે તમને આ બધું ખ્યાલ આવી ગયું હશે, તો તમને જે PDF છે એમાંથી એને સારી રીતે નોટબુકમાં લખવું અને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી તેને સારી રીતે આપણે આગળ વધી શકીએ છીએ। થેન્ક યુ વેરી મચ।